આજે વિશ્વ આઈવીએફ દિવસ છે આઈવીએફ એક એવી ઉપચાર પદ્ધતિ છે જે નિસંતાન દંપતી માટે ખૂબ મોટો આશીર્વાદ સમાન છે પરંતુ જેટલી જેટલી ટેકનોલોજીનો વિકાસ થાય છે એટલો જ એનો દુરુપયોગ પણ વધુ થાય છે જેનો ઉત્તમ નમૂનો સુરતમાં જોવા મળે છે સુરત દેશભરમાં બાળકીઓના જન્મ દર મામલે સૌથી ઓછો બાળકી જન્મદર ધરાવતો વિસ્તાર છે સૌથી મોટો દુરુપયોગ થવાના મામલે આજના દિવસે સૌથી પહેલી વખત આઈવીએફ ટેકનોલોજીની મદદથી નિતાન દંપતી પોતાના બાળકને જન્મ આપ્યો હતો આઈવીએફ ટેકનોલોજીની મદદથી પ્રથમ આઈવીએફ બાળકનો જન્મ ઓગણીસો માં થયો હતો ત્યારથી આઈવીએફમાં નાટ્યાત્મક રીતે પ્રગતિ થઈ છે જે મૂળ રૂપે એક અંકના સફળતાનો દર પ્રાપ્ત કરે છે આઈવીએફ હવે લગભગ પચાસ ટકા કેસમાં સફળ છે પરંતુ તકનીકી પ્રગતિની સાથે સાથે આ ચિકિત્સા પદ્ધતિથી ઝેન્ડર સિલેક્શન એટલે કે લિંગ પસંદગીની સુવિધા પણ ઉપલબ્ધ થઈ ગઈ છે નિસંતાન દંપતી માટે આશીર્વાદ સમાન આ પદ્ધતિ હવે અભિશાપ બની ચૂકી છે અને લોકો એનો ઉપયોગ બાળકીના જન્મને નકારવા કરી રહ્યા છે અને જેને લઈને બાળક અને બાળકીના જન્મ દરમાં ભારે અસમાનતા દેશભરમાં નોંધાઈ રહી હતી તેમાં પણ સુરત દેશભરમાં સૌથી ઓછા બાળકીના જન્મદરનું રેકોર્ડ પણ ધરાવે છે ઇવીએફ સિસ્ટમ એ ફક્ત આવા વ્યક્તિઓ માટે છે કે જેને બાળક જોઈતું હોય જેનામાં કંઈ તકલીફ હોય જેને શારીરિક પ્રશ્ન હોય જીનેટિક પ્રશ્ન હોય એ લોકો માટે જે આશીર્વાદરૂપ છે એને આપણે હવે સિલેક્શનમાં લઈ જવા લાગ્યા જોઈતા બાળક એટલે કે જોઈતું જેન્ડર સેક્સ સિલેક્શન એની સાથે એક બે ત્રણ બાળકોનો જન્મ અને આમાં ઘણી બધી વખત અલગ અલગ મિક્સિંગ આવું ઘણું બધું ખરાબ પણ થવા લાગે છે સુરતમાં આવેલા આઈવીએફ સેન્ટરોમાં ખુલેઆમ લિંગ પરીક્ષણ થવાના કિસ્સા નોંધાતા હોય છે પરંતુ સંબંધિત ઓથોરિટી આવા કેસો માટે સુરક્ષા પૂરી પાડવા ઘડવામાં આવેલા પીસીએન પીએનડીટી એક્ટના ઉલ્લંઘન કરતા સેન્ટરો વિરુદ્ધ સખ્ત કાનૂની કાર્યવાહી કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે અને અહીંના ઘણી મોટી સંખ્યામાં આઈવીએફ સેન્ટરો ખુલેઆમ બાળકીઓને ગર્ભમાં મોત આપી દેવાની સાથે સાથે ગર્ભ પરીક્ષણ કરીને ગર્ભપાત કરવાના કિસ્સા ખૂબ વધી રહ્યા છે અને એના કારણે સુરતમાં બાળકીનો જન્મદર આખા દેશમાં સૌથી ઓછો છે પરંતુ અનેક આદેશો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા હોવા છતાં અહીંનું કરપ્ટ તંત્ર અને અધિકારીઓ આ બધું જાણીને પણ અજાણ બનીને મોટી રિશ્વત લઈને આ સેન્ટરોને ખુલ્લો દોર આપી દીધો હોવાના આરોપો લાગી રહ્યા છે ખૂબ સરસ કડક છે એનો અમલ કરી શકીએ તો એનો અમલ કરવો જોઈએ પરંતુ આપણે મેં કહ્યું એમ કે માનવજાતિ બહુ જલ્દીથી એમાંથી દાવ પેચમાં પડી જાય છે અને એનો થોડો દૂરઉપયોગ કરવા લાગી જાય છે જેથી આપણી આ શોધને જે આશીર્વાદ છે એને બહુ જલ્દીથી આપણે ખરાબ એમાં બદલી નાખીએ છીએ સુરતમાં અન્ય શહેરોની સરખામણીમાં આઈવીએફ સેન્ટરો ખૂબ વધુ પ્રમાણમાં છે કારણ કે ડોક્ટરો દ્વારા આઈવીએફ જેવી ટેકનોલોજીને મોટી કમાણીનું સાધન બનાવીને અહીંયા ધીકતો ધંધો કરતા હોય છે અને ભગવાન બાદ ડોક્ટરને ભગવાનનું રૂપ સમજતા લોકો હવે આવા ડોક્ટરોને કસાયનું રૂપ હોવાનું પણ કહી રહ્યા છે